કાઠિયાવાડી ભૂંગળા બટેટા તો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ સરસ મજાના એવા કાઠિયાવાડી ભૂંગળા બટેટા જો તમે ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસા મજાના એવા ચટાકેદાર તીખા ચટપટા આ મસાલેદાર એવા હા ભૂંગળા બટેટા રેડી થતા હોય છે જે દેખાય છે ને તેવા જ સેમ ટુ સેમ ખાવામાં પણ એકદમ સરસ મજાના એવા ચટા ચટાકેદાર હોય છે અને જેને સર્વ કરવામાં તો એટલું સરસ મજાનો લુક આવતો હોય છે જે તમે જોઈ રહ્યા છો જેને આપણે દેખીને જ જાણે મોમાં પાણી પાણી થઈ જાય તો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તમારી પસંદીદા ચેનલ ઘરકા ખાનામાં અને દર વખતની જેમ હું આ વખતે પણ તમારા માટે સરસ મજાની એવી મજાની સરસ સરસ મજાની રેસીપી લઈને આવી છું અને દર વખતે જે હું તમને સિક્રેટ વસ્તુ બતાવતી હોઉં છું દરેક વસ્તુ જે લારી પર મળતી હોય છે હોટેલમાં યુઝ થતી હોય છે તેમ આ રેસીપીમાં પણ હું તમને એક એવી સિક્રેટ વસ્તુ એડ કરવાનું બતાવીશ જેના કારણે આપણા ભૂંગળા બટેટા સેમ ટુ સેમ બહાર જેવા બનતા હોય છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ અને જેને આપણે સર્વ કરવાના હોય છે ને તે રેસીપી હું તમને પહેલા જ બતાવી રહી છું તો જુઓ આવી રીતે બધા જ બટેટાને આવી રીતે આપણે બે ભાગમાં કરી લેવાના છે જો નાના બટેટા હોય ને તો આવી રીતે બે ભાગ કરવા અને મોટા બટેટા હોય તો એને ચાર ભાગ કરવા અને સરસ મજાના આવી રીતે ભાગ કરી લેવાના છે અને આપણી જે ચટણી હોય છે જે હું તમને આગળ વિડિયોમાં બતાવીશ એ ચટણી આવી રીતે બટાકા પર સ્પ્રેડ કરવાની હોય છે તો ફ્રેન્ડ્સ આ ભૂંગળા બટેટા એટલા સરસ મજાના બનતા હોય છે ને જે ખાતી વખતે એટલા સરસ લાગતા હોય છે જેની કોઈ વાત નથી તો તમે લારી પર જો ટ્રાય કર્યા હોય ને તો આવી રીતે જ ઘરે પણ બનાવીને સર્વ કરીને ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીં અમે અડધું લીંબુ યુઝ કર્યું છે આખા આ પાંચસો ગ્રામ જેટલા બટેટા બટેટામાં જો જુઓ ઉપર સરસ મજાના એવા ધાણા સ્પ્રિંકલ કર્યા છે અને અહીં સંચડ યુઝ કરવાનું છે જેથી કરીને બટેટાનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો એવો આવે અને અહીં અમે શેકેલી શેંગ લીધી છે જો તમે ખારી સિંગ નાખવા ઈચ્છતા હો તો ખારી સિંગ પણ નાખી શકો છો અને ડુંગળી એડ કરવા માંગતા હો પણ નાખીને ખાઈ શકો છો તો જુઓ કેટલી સરસ મજાની આપણી ડીશ રેડી થઈ ગઈ છે અને સિંગને ને નાખ્યા પછી તો લુક કંઈક અલગ જ આવતો હોય છે કેટલા સરસ મજાના આપણા ભૂંગળા બટેટા દેખાઈ રહ્યા છે અને ભૂંગળા તો જુઓ કેટલા સરસ મજાના રેડી થઈ ગયા છે તળાઈને તો ચાલો હું તમને બતાવું ભૂંગળા બટેટા બનાવવા માટે રેસીપી તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાં પાંચસો ગ્રામ બટેટા લઈ રહી છું તો જુઓ મેં નાની સાઇઝના બટેટા લીધા છે અને આવી રીતે બધા જ બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અને જ્યાં સુધી આપણા બટેટા બફાય છે ને ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લઈએ અને તેલને ગરમ કર્યા બાદ આવી રીતે એક ગૂમળાને નાખીને ચેક કરી લેવાનું અને ચેક કરતાં જો આવી રીતે આપણું ભૂંગળું સરસ તળાઈ જાય ને તો સમજી લેવાનું કે આપણું તેલ સરસ એવું ગરમ છે તો ફ્રેન્ડ્સ આપણે ભૂંગળાને આવી રીતે તેલમાં એડ કરતાં જો તરત એવા તળાય તો બસ આવું જ તેલ આપણે ગરમ જોઈએ અને ભૂંગળાને નાખ્યા બાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર કરી દેવાની છે સ્લો પર નહીં મીડિયમ પર કરી દેવાની છે જેથી કરીને આપણા ભૂંગળા સરસ મજાના તળાય તો ખરા પણ લાલાશવાળા ના થાય બધાને અમુકને ફરિયાદ હોતી હોય છે એ ભૂંગળાને તળતા જ તરત જ લાલ થઈ જતા હોય છે તો ગેસની ફ્લેમને સ્લો પર મીડિયમ પર રાખવાની હોય છે એટલા માટે તો જુઓ અહીં આપણે બધા જ સરસ મજાના એવા પીળા પીળા આપણા ભૂંગળા તળીને રેડી કરી લીધા છે અને અહીંયા બટેટાને પણ આપણે ચેક કરી લઈએ તો જુઓ બટેટા આપણા સરસ મજાના બફાઈ ચૂક્યા છે આપણો સમય પણ બિલકુલ વેસ્ટ નથી થયો તો અહીંયા અમે બટેટાને સરસ મજાની એવી જાડીમાં કાઢી લીધા છે અને હું તમને અહીંયા મીઠું નાખવાની રેસીપી માટે વસ્તુ બતાવું એક વાત બતાવું કે જ્યારે આપણે મીઠું નાખીને બટેટાને બાફીએ ને ત્યારે આવી રીતે છાલ સરસ મજાની સરળતાથી નીકળી જતી હોય છે જુઓ કેવી સરસ મજાની સરળતાથી નીકળી નીકળી રહી છે ને એમ જ તો તમે પણ જ્યારે પણ બટેટાને વાફો ત્યારે આવી રીતે મીઠું જરૂરથી એડ કરજો અને જો ઉપવાસ માટે તમે બાફતા હોવ તો એમાં સિંધવ મીઠું એડ કરજો પણ મીઠું નાખીને બટેટા વાફશો ને તો સરસ મજાનો બટેટામાં સ્વાદ પણ આવશે બટેટાનો ફીકા નહીં લાગે અને આવા સરસ છાલ તરત નીકળી જાય ને એવા બફાશે તો અહીંયા મેં બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે અને કાઢીને રેડી કરી લીધા છે તો ચાલો હવે હું તમને બતાવું મસાલો બનાવવાની રેસીપી તો અહીંયા મેં એક વાસણમાં બે મોટી ચમચી એવું એવું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી મીઠું લીધું છે અને ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી ભરીને તેલ લીધું છે અને અહીંયા મેં મોટું લીંબુ હતું તો અડધી અડધું લીંબુ લીધું છે જેનો રસ એડ કરી રહી છું તો બસ આવી રીતે લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરવાની છે જેથી કરીને આપણા બટેટામાં દરેક વસ્તુનો સ્વાદ કોટ થઈ જાય લેયર લાગી જાય તો જુઓ બસ બધી જ વસ્તુને મસાલાને મેં મિક્સ કરીને હવે અહીંયા બધા જ બટેટાને આપણે એડ કરી લેવાના છે મસાલામાં અને બટેટા આપણા બાફેલા છે એટલા માટે આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે એકદમ જેન્ટલી જેન્ટલી હળવા હાથે નહીતર આપણે બટેટા તૂટી જશે તો જુઓ આવી રીતે મિક્સ કરતા જવાનું છે અને બધા બટેટાને આવી રીતે મસાલાથી કોટ કરી લેવાના છે અને થોડી વાર માટે ઢાંકી દેવાના છે એ પહેલાં આપણે અહીંયા ધાણા એડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ ધાણા એડ કર્યા બાદ જ લાગી રહ્યું છે ને એકદમ બટેટાનો લુક જ કે અલગ આવી ગયો ને સરસ મજાનો એવો તો બસ આવી રીતે મિક્સ કર્યા બાદ આપણે ઢાંકીને બટેટાને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં ખાંડણી લીધી છે અહીંયા મેં આઠથી દસ એવી મોટી લસણની કઢી લીધી છે અને એમાં હિંગ આપણે એડ કરવાની છે ચપટીક એવી હિંગ પાંચસો ગ્રામ બટેટાની સામે મેં અહીંયા આઠ દસ લસણની કઢી ચપટીક હિંગ અને બે મોટી ચમચી જીરુંને અધકચરા ખાંડીને લીધા છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા મેં એક મોટી ચમચી ફરીથી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી તીખું મરચું લીધું છે અને ચપટી કેવી હળદર એડ કરી રહી છું અને અડધી ચમચીથી પણ ઓછું એવું મીઠું એડ કર્યું છે કેમ કે આપણે પહેલાં પણ મીઠું એડ કર્યું હતું અને આવી રીતે સરસ રીતે ખાંડી લેવાનું છે અને જ્યારે આપણું લસણ ને બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને સરસ રીતે આવી રીતે ખાંડાઈ જાય ને ગોળ ગોળ ફેરવતા જઈને ખાંડતા જવાનું અને આવું સરસ મજાનું ખંડાઈ જાય ને ત્યારબાદ એમાં આપણે પાંચ ચમચી પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ પાંચ ચમચી ચમચી પાણી એવું નથી હોતું પણ આપણે આ મસાલાને તેલમાં શેકવાનો હોય છે તો પાણી આપણે જેવી પાણી નાખીને આપણે આપણી ચટણીને સરસ એવું રેડી કરીશું ને તો તેલમાં નાખતા જ આપણી ચટણી બળે નહીં તો હું તમને બતાવું એ પ્રકારની થીક પેસ્ટ રેડી કરવાની હોય છે તો જુઓ આવી રીતે પાણીને અને આપણી ચટણીને મિક્સ કરતા જઈને હું તમને બતાવું જો આવી થીક પેસ્ટ રેડી રાખવાની હોય છે આપણી તો બસ હવે આપણી ચટણી રેડી છે પેસ્ટ રેડી છે તો અહીંયા મેં એક મોટા વાસણમાં એટલે કે પહોળા વાસણમાં લીધું પહોળા વાસણમાં પાંચ ચમચી તેલ લીધું છે તો ફ્રેન્ડ્સ તેલ તમને વધારે ઓછું જેમ ગમતું હોય તેમ રાખી શકો છો પણ કાઠિયાવાડી રેસીપી હોય તેમાં તેલ અને મસાલો તો જબરદસ્ત ભરપૂર જ વપરાતો હોય છે તો તેલને તમે જરા પણ કજુસાઈ કર્યા વગર વધારે એડ કરશો તો ખાવાની વધારે મજા આવશે તો જુઓ પેસ્ટને આવી સરસ મજાની મેં રેડી રાખી હતી ને તેને એકદમ સરસ એવા ગરમ તેલમાં એડ કરવાની છે અને પેસ્ટને નાખ્યા બાદ ગેસને ફ્લેમને આપણે ધીરી કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ હું તમને આ સ્ટેજ પર કહીશ કે તમે આનાથી આગળના બધા વિડીયોમાં તમારો ખૂબ જ સારો એવો પ્રેમ આપ્યો છે મારી દરેક રેસીપીને ખૂબ જ પસંદ કરી છે અને ખૂબ જ એવો પ્રતિભાવ આપ્યો છે તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો જુઓ અહીંયા આપણી ચટણી સરસ મજાની એવી શેકાઈ રહી છે અને ખાંડણીમાં જે મસાલો વધ્યો હતો ને તેમાં પણ હું પાણી એડ કરીને અહીંયા એડ કરી રહી છું ચટણીમાં જુઓ નો વેસ્ટ બગાડ બિલકુલ નહીં કરવાનો ખરું ને તો બસ અહીંયા થોડું પાણી ચટણી વાળું આપણી ચટણીને શેકવાની છે અને જ્યારે આપણી ચટણી શેકાઈ જશે ને ત્યારે તેલ ઉપર આવી જશે જુઓ તેલ ઉપર આવી ગયું છે ખરું ને તો બસ આ સમજી લેવું જ્યારે તેલ ઉપર આવી જાય ત્યારે કે આપણી ચટણી સરસ એવી શેકાઈ ચૂકી છે લસણ ને બધો મસાલો સરસ શેકાઈ ચૂક્યો છે તો આમાંથી અડધો ચમચો હું જે ચટણી બની છે તે કાઢી લઈ કાઢી રહી છું અને જેમાં તમ જેમાં મેં તમને આગળ બતાવ્યું ને કે આગળ ચટણીને હું બટેટા પર નાખીને સર્વ કરી રહી છું તે સ્ટેજમાં એ ચટણી ચટણીને આપણે યુઝ કરવાની હોય છે તો આપણા કોટ કરેલા બધા બટેટાને આપણે ચટણીમાં સરસ આવી રીતે એડ કરવાના છે અને જેટલો પણ મસાલો બચ્યો હોય ને વાસણમાં તે પણ આપણે એડ કરી દેવાનું છે નો વેસ્ટ બગાડ બિલકુલ નહીં કરવાનો ખરું ને તો ચાલો હવે આપણે એકદમ હળવા હાથે આપણી આપણા બટેટાને ફેરવી લઈશું મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ વધારે નહીં માત્ર એકથી દોઢ મિનિટ જ આપણે આવી રીતે ચટણીમાં બધા બટેટાને મિક્સ કરવાના છે અને એકથી દોઢ મિનિટ બાદ જુઓ આપણા બટેટા કેટલા સરસ ચટણી સાથે કોચ થઈ ચૂક્યા છે ને સરસ મજાને એવા જો તમે પાંચસો ગ્રામ બટેટા વાપરતા હોવ ને તો મારી જ રેસીપી યુઝ કરજો આવી રીતે અને આ મેં સિક્રેટ વસ્તુ નાખી છે જે તમને મેં ફર્સ્ટમાં ફર્સ્ટ લાઈનમાં જ કીધું હતું કે હું તમને એવી સિક્રેટ વસ્તુ બતાવીશ જે લારી જેવો સ્વાદ આવે તે છે આ સંચળ પાવડર સંચળ મીઠું જે નાખતા જ લહરી જેવો સ્વાદ આવતો હોય છે ફ્રેન્ડ્સ તો તમે જ્યારે પણ ભ ભૂંગળા બટેટા બનાવો ને કાઠિયાવાડી ભૂંગળા બટેટા તો આ સ્ટેજ પર સંચડ મીઠું જરૂરથી એડ કરજો હવે તમે કહેશો કે આ તો ત્રીજી વારનું મીઠું એડ કર્યું પણ તમે માત્ર જોઈ હશે કે પાંચસો ગ્રામ બટેટાની સામે મેં થોડું થોડું મીઠું યુઝ કર્યું છે તો આપણા ભૂંગળા બટેટા માટેના જે મસાલેદાર બટેટા હોય ને તે સરસ મજાના રેડી થઈ ચૂક્યા છે જુઓ કેટલું સરસ કોટિંગ થઈ ચૂક્યું છે ને મસાલાનું તો બસ આપણા ભૂંગળા બટેટા સર્વિંગ માટે રેડી છે તો હું તમને બતાવું જુઓ કેટલા સરસ મજાના એવા આપણા ભૂંગળા બટેટા રેડી થયા છે લાલ ચટાક ચટાકેદાર ને મસાલેદાર તો ફ્રેન્ડ્સ થોડા તીખા એવા આ ભૂંગળા બટેટા ખૂબ જ સરસ મજાના લાગતા હોય છે અને જો તમે ખજૂર આમલીની ચટણી સાથે પણ જો ખાવા માંગતા હોવ ને તો જેમ મેં તમને સર્વિંગમાં બતાવ્યું છે ને તે સ્ટેજ પર ખજૂર આમલીની ચટણી પણ એડ કરીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ મળીશું આવા સરસ મજાના એવા અમેઝિંગ વિડીયોમાં ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મારી રેસીપીને ગમાડવા માટે પસંદ કરવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મળીશું એક નવા વિડીયોમાં Love you all!